હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે લોકો ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. બરાબર, શીખવું છે ને આજે કંઈક નવું. એ પહેલા હું પ્રાર્થના કરું કે તમે બધા ઘરે રહી સ્વસ્થ અને સુરક્ષિત રહો. બરાબર, આજે આપણે શું શીખવાનું છે કઈ ખ્યાલ છે તમને? તો જો અહીંયા લખ્યું છે સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં શીખવાનું છે. એ પહેલાં આપણે ઇંગ્લિશનું સ્પેલિંગ શીખી લઈએ. ઈ N G L I S H English. ઇંગ્લિશમાં આપણે શું શીખીશું? તો ઇંગ્લિશમાં આપણે આજે શીખવાનું છે એ ટોપિકનું નામ છે અપોઝિટ વર્ડ્સ. બરાબર, અપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દ. એક વસ્તુ હોય અને એના સામે બીજી વસ્તુ હોય, પરંતુ એ બીજી વસ્તુ એકદમ વિરુદ્ધ હોય, એટલે કે એકદમ ઉલટી હોય, એને અપોઝિટ વર્ડ્સ કહેવામાં આવે છે. થોડા અપોઝિટ વર્ડ્સ આપણે પહેલાં શીખી ચૂક્યા છીએ. બરાબર, જે તમે હોમવર્કમાં પણ લખ્યા હશે. તો આજે આપણે આગળ નવા ઓપોઝિટ વર્ડ્સ શીખવાના છે. બરાબર, એ શીખતા પહેલાં તમારે લોકોએ તમારી નોટબુક અને કંપાસ બોક્સ સાથે રાખવાનું છે, જેથી કરીને અહીંયા આપણે જે કાંઈ પણ શીખીએ તે બધું જ તમારે લખતું જવાનું છે. બરાબર, લખવા સમજતાની સાથે સાથે જો લખીએ તો આપણને જલ્દી યાદ રહેશે. બરાબર ને? તો હજી પણ જે લોકોએ નોટબુક ન લીધી હોય તે જલ્દીથી લઈ લેશે. બરાબર, તો ચલો આપણે પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ આગળ જે શીખ્યા હતા એનું. બરાબર, જેમાં સૌથી પહેલાં આપણે અપોઝિટ વર્ડ શીખ્યા એ છે સોફ્ટ અને હાર્ડ. સોફ્ટ એટલે કે પોચું પોચું, યાની કે નરમ, અને હાર્ડ એટલે કે એકદમ સખત વસ્તુ હોય, કડક વસ્તુ હોય અથવા તો કઠણ વસ્તુ હોય એને હાર્ડ કહેવાય. સોફ્ટ તો હાર્ડ. અહીંયા સોફ્ટ કઈ વસ્તુ આપી છે? પિલો એટલે કે ઓશિકુ. અને અહીંયા હાર્ડમાં કઈ વસ્તુ આપી છે? સ્ટોન એટલે કે પથ્થર. સોફ્ટ તો હાર્ડ. નેક્સ્ટ, નેક્સ્ટ છે રીચ, આર આઈ સી એચ રીચ. તો એના સામે અપોઝિટ વર્ડ છે પુઅર, પી ડબલ ઓ આર પુઅર. રીચ એટલે કે ખૂબ જ પૈસાવાળા હોય એ, અને પુઅર એટલે કે ખૂબ જ ગરીબ હોય એ. તો રીચ અપોઝિટ પુઅર, ખ્યાલ આવ્યો તમને? ત્યાર પછી નેક્સ્ટ, સ્ટ્રોંગ. સ્ટ્રોંગની સામે શું હતું? વીક. સ્ટ્રોંગ એટલે કે મજબૂત, અને વીક એટલે કે નબળું. તો સ્ટ્રોંગ અપોઝિટ વીક. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે સ્ટ્રોંગમાં જે બોય આપણને દેખાડ્યો છે તેનું બોડી ખૂબ જ છે, તે મજબૂત છે, કંઈ પણ વસ્તુ તે આસાનીથી ઉચકી લે એવું સરસ બોડી છે, એટલે કે તે સ્ટ્રોંગ છે. અને એના સામે વીક એટલે કે નબળું.
અહીંનો જે બોય છે તે શરીરમાં એકદમ પાતળો છે, બરાબર. એના પગ હાથ ખૂબ જ પતલા છે, તે વધારે વજનવાળી વસ્તુ ઉપાડી શકે તેમ નથી, બરાબર. તો સ્ટ્રોંગ એના સામે વીક, બરાબર. ત્યાર પછી હેવી, હેવી તો લાઇટ, હેવી એટલે કે ખૂબ જ વજનદાર. તમે ચિત્રમાં જોઈ શકો છો આ જે ડમ્બેલ્સ છે, આ બ્લેક કલરનું તમને જે દેખાય છે ને એ ડમ્બેલ છે. જો આ ભાઈ તેને ઉપાડે છે તો એના ચહેરો તમે જો, વજનવાળી વસ્તુ ઉપાડીએ તો ચહેરો કેવો થઈ જાય આપણો, બરાબર. તો એનો ચહેરો પણ એવો થઈ ગયો છે કે આ ડમ્બેલ અતિશય વજનવાળું છે એટલે તેનાથી ઉચકી શકાતું નથી, એટલે તે હેવી છે. હવે હેવીનું અપોઝિટ વર્ડ છે લાઇટ, એટલે કે એલ આઈ જી એચ ટી, લાઇટ. અહીંયા જે ગર્લ છે એના હાથમાં પણ ડમ્બેલ છે, પરંતુ એ નાનું અમથું છે એટલે કે તે આસાનીથી એક હાથે ઉચકી શકે છે અને એમાં સહેજ પણ વજન નથી. તો હેવીનું અપોઝિટ છે લાઇટ, એચ ઈ એ વી વાય હેવી, અને એનું અપોઝિટ છે એલ આઈ જી એચ ટી, લાઇટ. ઓકે, તમને લોકોને સમજાય છે ને? ત્યાર પછી આપણે જે શીખ્યા હતા એ અપોઝિટ વર્ડ છે હોટ, એચ ઓ ટી હોટ, અને એનું અપોઝિટ વર્ડ છે કોલ્ડ, સી ઓ એલ ડી, કોલ્ડ. હોટ અપોઝિટ કોલ્ડ. બાળમિત્રો, હોટ એટલે કે ગરમ, અને અહીંયા ચિત્રમાં શું બતાવ્યું છે? ગરમ ગરમ ચા. કપ રકાબીની અંદર શું હોય છે? ચા હોય છે. અને કોલ્ડમાં કઈ વસ્તુ બતાવી છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમનો કોન છે, તો તમને ખ્યાલ જ હશે કે આઈસ્ક્રીમ કેવો હોય છે? કેવો હોય? ઠંડો, એટલે કે કોલ્ડ, બરાબર. તો આ બાજુ હોટ અને અહીંયા કોલ્ડ, એટલે બંને એકબીજાથી ઉલટા છે, વિરુદ્ધ છે, એટલે બંને એકબીજાના અપોઝિટ વર્ડ છે, બરાબર. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો હેલ્ધી, તો એના સામે છે સિક, એચ ઈ એ એલ ટી એચ વાય, હેલ્ધી. તો તંદુરસ્ત હોય એને હેલ્ધી કહેવાય. જો અહીંનો જે નાનકડો અમથો બોય છે કેટલો વ્યવસ્થિત ઊભો છે, મસ્તીમાં છે, આનંદ કરે છે, એટલે કે તે એકદમ હેલ્ધી વેલ્ધી છે, બરાબર. અને એની સામે એનું અપોઝિટ વર્ડ છે સિક, એસ આઈ સી કે, સિક. અહીંનો જે બોય છે તે ઘરમાં બેડ પર બેઠો છે, બરાબર. તેણે ઓઢેલું છે અને એના મોઢા પર, મોઢાની અંદર પહેલું ચેક કરવાનું આવે ને, તાવ માપવાનું, એના મોઢા પર છે. અને એનો ચહેરો જેવો ઉદાસ છે, એટલે કે સિક એટલે કે બીમાર હોવું, એટલે કે આ છોકરો છે એ બીમાર છે. બહારની વસ્તુ બહુ ખાઈએ ને તો આપણે બીમાર પડી જઈએ, અને ઘરનું મમ્મીએ બનાવેલું રોજ ખાઈએ તો આપણે આવા હેલ્ધી રહીએ, એટલે હેલ્ધીનું અપોઝિટ છે સિક. ખ્યાલ આવ્યો તમને લોકોને? ત્યાર પછી હેપી એટલે કે ખુશ, અને એની સામે સેડ એટલે કે દુઃખ. તો હેપી અપોઝિટ સેડ. ત્યાર પછી આપણે હવે જોઈશું એ છે ફૂલ, અને એના સામે હતું એમ્પટી, એફ યુ ડબલ એલ ફૂલ, ઈ એમ પી ટી વાય એમ્પટી.
ફૂલ અપોઝિટ એમ્પ્ટી. ફૂલમાં જે તમે બોક્સ જોવો છો તે ટોયસથી આખું ભરાઈ ચૂક્યું છે, અને એમ્પ્ટીમાં જે તમે બોક્સ જોવો છો તે એકદમ ખાલી છે. એટલે ફૂલ એટલે ભરેલું અને એમ્પ્ટી એટલે ખાલી. તો ફૂલનું અપોઝિટ છે એમ્પ્ટી. બરાબર, આપણે અહીં સુધીના અપોઝિટ વર્ડ્સ શીખ્યા હતા. તો હવે આપણે આગળ નવા શીખીશું. અહીં લખ્યું છે એફ એ ટી, ફેટ. એફ એ ટી ફેટ. ફેટ એટલે શું થાય, ખ્યાલ છે કોઈને? ફેટ એટલે તો ફેટ એટલે કે જાડું. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે જે છોકરી છે કેટલી જાડી દેખાય છે, બરાબર ને? તો ફેટ એટલે કે જાડું. તો જાડા સાથે શું આવે બીજું? પાતળું એટલે કે થીન. ટી એચ આઈ એન, થીન. અહીં શું લખ્યું છે? ટી એચ આઈ એન, થીન. થીન એટલે પાતળું. બરાબર, જો આ ગર્લ છે તે એકદમ પતલી છે, પાતળી છે, એટલે એને કહેવાય થીન. અને એની સામે જાડી છોકરી ઊભી છે એટલે કે ફેટ ગર્લ. તો એફ એ ટી ફેટ એટલે કે જાડું, અને ટી એચ આઈ એન થીન એટલે પાતળું. તો ફેટ અપોઝિટ થીન. ફેટનો અપોઝિટ વર્ડ છે થીન. ખ્યાલ આવ્યો તમને? તમારે લોકોએ લખી પણ લેવાનું છે તમારી બુકમાં. સૌથી પહેલાં ઉપર આજની ડેટ અને અપોઝિટ વર્ડ્સ એવી રીતે લખવાનું છે. પછી આજથી અહીંયાથી શરૂઆત કરવાનું છે. ફેટ તો એના સામે થીન. ચલો હવે આપણે નેક્સ્ટ વર્ડ શીખીશું. તો એ છે ફાસ્ટ. એફ એ એસ ટી ફાસ્ટ. એનું અપોઝિટ છે સ્લો. એસ એલ ઓ ડબલ્યુ. એફ એ એસ ટી ફાસ્ટ. એસ એલ ઓ ડબલ્યુ સ્લો. ફાસ્ટનું અપોઝિટ વર્ડ છે સ્લો. હવે ફાસ્ટનો મિનિંગ શું થાય? તો ઝડપી. શું થાય? ઝડપી. તમે ચિત્રમાં જોઈ શકો છો, ચિત્તાનું ચિત્ર છે. વાઇલ્ડ એનિમલ હોય ને, વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ, એટલે કે જંગલી પ્રાણીનું એક જે પ્રાણી છે ચિત્તો, એ ખૂબ જ ઝડપથી દોડે છે. કેવી રીતે? ખૂબ જ ઝડપથી. ચિત્રમાં તમે જોઈ શકો છો તે દોડે છે, બરાબર. એટલે ફાસ્ટ, અને એની સામે છે સ્લો. તો સ્લો એટલે કે ધીમું. તો ચિત્રમાં કોણ બતાવ્યું છે? ગોકળ ગાય છે. કોણ છે? ગોકળ ગાય. તે એકદમ ધીમે ધીમે ચાલતી હોય છે, સાવ ધીમે ધીમે, બરાબર. એટલે એને કહેવાય છે સ્લો. તો ફાસ્ટનું અપોઝિટ વર્ડ શું થયું? સ્લો. શું થયું? ફાસ્ટનું અપોઝિટ સ્લો. ઓકે, ચલો તમારી બુકમાં લખી દો જલ્દીથી. લખાઈ ગયું? સારા અક્ષરે અને સાચા સ્પેલિંગ સાથે લખવાનું છે, બરાબર.
चलो फरीथी एक बार बोली जाओ, एफ ए एस टी फास्ट अने एनु अपोजिट छे एस एल ओ डबल्यू स्लो एटले के धीमे। त्यारबाद आपणे नेक्स्ट शीखीए એમાં અહીં લખ્યું છે ઇ એક્સ પી એન એસ આઈ વી ઈ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ અને એનું અપોઝિટ વર્ડ છે સી એચ ઈ એ પી ચીપ, એક્સપેન્સિવ એટલે કે ખૂબ, જે કોઈ પણ વસ્તુ હોય તે ખૂબ જ મોંઘી હોય અને વેસ્ટર્ન હોય તો તેને એક્સપેન્સિવ કહેવામાં આવે છે, બરાબર, અને એના સામે છે ચીપ, સી એચ ઈ એ પી ચીપ। એક્સપેન્સિવ એટલે કે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તે મોંઘી હોય, અહીંયા બાજુમાં જો પ્રાઇસ ટેગ છે એમાં કેટલા રૂપિયા લખ્યા છે, એક બે જીરો જીરો એટલે એને કેટલા વંચાશે, બારસો રૂપિયા, કેટલા, હજાર રૂપિયામાં બસો રૂપિયા એડ કરવામાં આવે તો થઈ ગયા બારસો। એટલે કે અહીંયા તમે જે આ ફ્રોક જુઓ છો તે ખૂબ જ એક્સપેન્સિવ છે, વેસ્ટર્ન છે, છતાં તેની કિંમત છે, તેના ભાવ વધારે છે, બારસો રૂપિયાનું આ ફ્રોક છે અને એના સામે આ જે ફ્રોક છે તે ઓનલી 300 રૂપીસનું છે, એટલે કે 300 રૂપિયાનું ફ્રોક છે, બરાબર, સમજમાં આવ્યું તમને લોકોને, આ જે ફ્રોક છે એનો ભાવ ઓછો છે એટલે કે એની જે કિંમત છે એ ઓછી છે, 300 રૂપિયા છે, અને આ જે છે એ 1200 રૂપિયાનું છે, બરાબર, આ છે એ 1200 રૂપિયાનું છે એટલે તેને એક્સપેન્સિવ કહી શકાય, બરાબર, અને એના સામે છે ચીપ। ચલો ત્યાર પછી આપણે નવું શીખીએ, એ પહેલા જેને બાકી હોય લખી લેશે, સારા અક્ષરે લખવાનું છે અને એ પણ ઝડપથી। ચલો નેક્સ્ટ, એ પહેલા આપણે એકવાર સ્પેલિંગ સાથે જોઈ લઈએ, ઇ એક્સ પી એન એસ આઈ વી ઈ એક્સપેન્સિવ અને સી એચ ઈ એ પી ચીપ, એક્સપેન્સિવ એટલે કે જે વધારે કિંમતમાં વધારે હોય એ અને દેખાવમાં સારું લાગે એ, જ્યારે ચીપ એટલે કે તેની કિંમત ઓછી હોય એ, ઓકે। નેક્સ્ટ, જો હવે આવ્યું કોવર્ડ, સી ઓ ડબલ્યુ એ આર ડી કોવર્ડ, કોવર્ડનો મીનિંગ શું થાય તમને કોઈને ખ્યાલ છે, ચિત્ર જોઈને ખ્યાલ આવે છે કોઈને, કોવર્ડનો મીનિંગ છે ડરામણું, શું થાય, ડરામણું એટલે કે ગુસ્સો કરવો, કોઈની સાથે આપણે કોઈની વાતથી ડરી જઈએ કે ગુસ્સો કરવો એને કોવર્ડ કહેવામાં આવે છે, બરાબર, અને એના સામે એનું અપોઝિટ છે બ્રેવ, બી આર એ વી ઈ બ્રેવ,
એટલે કે બ્રેવ એટલે કે બહાદુર. કોઈ પણ વસ્તુથી ન ડરે તેને બહાદુર કહેવામાં આવે છે. બરાબર, તો કોવર્ડ એટલે બ્રેવ. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો આ બ્રેવમાં જે બોય છે તે દેખાય છે નાનો, પણ કેટલી ઝડપથી દોડે છે. બરાબર, તો આ છે બ્રેવ અને એનું ઓપોઝિટ છે કોવર્ડ. સાચું ને? લખો છો ને બધા? ચલો ફરીથી એકવાર આપણે સ્પેલિંગ વાંચી જઈએ. COWARD, કોવર્ડ. એના સામે છે BRAVE, બ્રેવ. બ્રેવ એટલે સખ, બ્રેવ એટલે બહાદુર. શું થાય? બહાદુર. જોઈ લીધું છે, બાકી છે ફરીથી લખી લેશે જલ્દીથી. લખાઈ ગયું. ત્યારબાદ નેક્સ્ટ અપોઝિટ વર્ડ ઇઝ ઇઝી અને ડિફિકલ્ટ. આ જે છે ESY, ઇઝી, અને એનું અપોઝિટ વર્ડ છે DIFF. જો એફ છે એ બાજુ બાજુમાં છે, FICULT, ડિફિકલ્ટ. બરાબર, હવે ઇઝી એટલે જો અહીંયા આપણને એક સમ્સ આપ્યો છે, 3+1, 4+4, તો 3+1 કેટલા થાય? 4, અને 4+4 કેટલા થાય? 8. તો આ જે કાઉન્ટિંગ છે એકદમ ઇઝી છે, આપણે ઝડપથી આસાનીથી કરી નાખ્યું. બટ ધીઝ ડિફિકલ્ટ, ઇઝીનું અપોઝિટ છે ડિફિકલ્ટ, કે અહીંયા જે સમ આપ્યો છે તે થોડો હાર્ડ છે, અઘરો છે, ડિફિકલ્ટ છે, કે તેને સોલ્વ કરવામાં ઘણો સમય લાગે છે. તો ઇઝી, ઇઝી એટલે કે સહેલું, અને એના સામે છે ડિફિકલ્ટ. તો ડિફિકલ્ટ એટલે અઘરું. ખ્યાલ આવ્યો તમને લોકોને? ફરી એકવાર આપણે સ્પેલિંગ સાથે જોઈ લઈએ. ESY, ઇઝી, DIFFICULT. ઇઝીનું અપોઝિટ વર્ડ છે ડિફિકલ્ટ. બરાબર ને? ઇઝીનું અપોઝિટ વર્ડ છે ડિફિકલ્ટ. ત્યાર પછી હવે આપણે શીખીશું એ છે સ્મોલ, SMALL, સ્મોલ. શું છે? SMALL, સ્મોલ. એના સામેનું ઓપોઝિટ વર્ડ શું આવશે? કારણ કે આ તો સાવ સહેલું છે, તમને બધાને આવડવું જ જોઈએ. ખ્યાલ આવે છે કોઈને? સ્મોલ તો આવશે બિગ, BIG, બિગ. સ્મોલ તો બિગ. સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું. સમજાયું? જો અહીંયા બે ચિત્રમાં ફિશ બતાવી છે. શું બતાવ્યું? ફિશ છે. એમાં સ્મોલમાં સ્મોલ એટલે કે નાની અને બિગ એટલે મોટી. બરાબર, સ્મોલ એટલે નાની માછલી અને બિગ એટલે મોટી માછલી.
ક્લિયર થયું તમને? જો અહીંયા જે માછલી છે તે એકદમ નાની નાની છે, અને આ જે માછલી છે જે ડોલ્ફિન છે એકદમ મોટી છે, બરાબર ને? ચલો સ્પેલિંગ લખી લો જલ્દીથી. લખાઈ ગયું? તો ત્યાર પછી આપણે નવો શીખીએ, એ પેલા ફરી એકવાર બોલી લઈએ. એસ એમ એ ડબલ એલ સ્મોલ, એનું ઓપોઝિટ વર્ડ છે બી આઈ જી બિગ. ઓકે, નાવ નેક્સ્ટ. જી ડબલ ઓ ડી ગુડ, જી ડબલ ઓ ડી ગુડ એટલે કે સારું, અને એની સામે એનું અપોઝિટ છે બી એ ડી બેડ, બી એ ડી બેડ. જો બાળ મિત્રો, અહીંયા એક સરસ મજાની પરી છે, ને પરી કોને ન ગમે? બધાને ગમે, બરાબર ને? તો પરી કેટલી ફાઇન લાગે છે, કે તેનો ચહેરો સરસ મજાનો છે, એનો ફેસ, હેર, એનું બોડી, એના ફેધર્સ, એની પાંખ છે ને, કેટલી મસ્ત લાગે છે, બરાબર? એટલે કે ગુડ, એટલે કે સારી લાગે છે. તો ગુડનું અપોઝિટ શું છે? બેડ, બી એ ડી બેડ. અહીંયા જે આ બોય છે બહુ ખરાબ દેખાય છે. એક તો રેડ કલર, જો એના માથા પર શિંગડા ઉગ્યા છે, તો આવું કોઈ હોય તો આપણને ગમે? કેટલું ખરાબ લાગે, લાલ લાલ બોડી કેવું લાગે, રેડ રેડ, બરાબર ને? અને માથા પર આ જે શિંગડા છે તો કેટલું ખરાબ લાગે છે. એટલે બી એ ડી બેડ, બેડ એટલે કે ખરાબ, બરાબર? ગુડ એટલે કે સારું, અને બેડ એટલે ખરાબ. ક્લિયર? તો હવે આપણે પછીનું જોઈ લઈએ. જો અહીંયા છે ને ટોયલેટ બતાવવામાં આવ્યું છે, તમે આવું ટોયલેટ જોયું હશે, તમારા ઘરે પણ હશે, બરાબર? તો અહીંયા જે ટોયલેટ છે એને જ લખ્યું છે સી એલ ઈ એ એન, સી એલ ઈ એ એન, ક્લીન. ફરીથી બોલું છું, સી એલ ઈ એ એન, ક્લીન, અને એનું અપોઝિટ છે ડી આઈ આર ટી વાય, ડી આઈ આર ટી વાય, ડર્ટી. ક્લીન, તો એનું અપોઝિટ છે ડર્ટી, બરાબર? ચલો ફરીથી બોલો, ક્લીન તો ડર્ટી. આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ જે ટોયલેટ છે તે કેટલું ચોખ્ખું છે, એકદમ ક્લીન છે, સેજ પણ ડાઘા નથી. અને એના સામે તમે આ જે ટોયલેટ છે જુઓ તો કેટલું ગંદુ છે. આ એનો જે ભાગ છે તે ગંદો છે, અહીંયા ગંદુ છે, આ બહારની સાઈડ ગંદુ છે, અંદર ગંદુ છે, બરોબર? આવું ગંદુ ટોયલેટ હોય તો કોઈને જવું ગમે નહીં, જવું પણ ન ગમે અને જોવું પણ ન ગમે, બરાબર? પરંતુ આવું ક્લીન હોય તો બધાને ગમે, બરાબર? તો અહીંયા પણ ઓપોઝિટ વર્ડમાં ક્લીન તો ડર્ટી. ચલો લખી લો બધા ફટાફટ. હું ફરી એકવાર સ્પેલિંગ બોલું છું, સી એલ ઈ એ એન, ક્લીન, તો એનું ઓપોઝિટ છે ડી આઈ આર ટી વાય, ડર્ટી. ઓકે, તો આજે આપણે જેટલા અપોઝિટ વર્ડ શીખ્યા તે ફરી એકવાર જોઈ લઈએ. આજે આપણે શીખ્યા એ છે એફ એ ટી ફેટ, એનું અપોઝિટ છે ટી એચ આઈ એન, થીન. ફેટ તો થીન. ત્યાર પછી આપણે શીખ્યા એ છે એફ એ એસ ટી ફાસ્ટ,
એનું અપોઝિટ છે એસ એલ ઓ ડબલ્યુ સ્લો. ત્યાર પછી ઈ એક્સ પી એન એસ આઈ વી ઈ એક્સપેન્સિવ, તો એના સામે એનું અપોઝિટ વર્ડ છે સી એચ ઈ એ પી ચીપ. ઓકે, નાવ નેક્સ્ટ કોવર્ડ, સી ઓ ડબલ્યુ એ આર ડી કોવર્ડ, એના સામે છે બ્રેવ બી આર એ વી ઈ બ્રેવ. ત્યારબાદ ઈ એ એસ વાય ઇઝી એટલે સરળ, અને એના સામે છે ડી આઈ ડબલ એફ આઈ સી યુ એલ ટી ડિફિકલ્ટ. નાવ નેક્સ્ટ એસ એમ એ ડબલ એલ સ્મોલ, અને એના સામે છે બી આઈ જી બિગ. નેક્સ્ટ ઇઝ જી ડબલ ઓ ડી ગુડ, બી એ ડી બેડ, ગુડ ઓર બેડ. નાવ નેક્સ્ટ ક્લીન, સી એલ ઈ એ એન ક્લીન, ઓર ડી આઈ આર ટી વાય ડર્ટી. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ હોમવર્ક ટાઈમ. આજે આપણે જેટલા ઓપોઝિટ વર્ડ્સ શીખ્યા તે હોમવર્કમાં તમારે 5 ટાઈમ લખવાના છે. કેટલી વાર? 5 ટાઈમ. ઓકે, બધું જ હોમવર્ક તમારે સારા હેન્ડરાઇટિંગથી લખી નાખવાનું છે, બરાબર? અહીંયા હોમવર્ક લખ્યું છે કે વિડીયો જોઈને અપોઝિટ્સ વર્ડ તમારે 5 ટાઈમ લખવાના છે. કેટલી વાર? 5 ટાઈમ. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.